समग्र आदिवासी विस्तार में केन्द्र और राज्य सरकार में करोड़ों रूपया आदिवासी समाज सामाजिक आर्थिक उत्थान बजेट आए थे एने आवा नकली कचेरी उभी कर नकली एजेंसी उभी कर नकली बिलो मूकीने और नकली कागड़ पर ज कामों बताई करोड़ों रूपये वापरी नाखवामां आवे छे। जीएस अधिकारी हता ए जीएस अधिकारी एमना मळतियाओ साथे मळीने एजेंसीओ साथे मळीने त्यांना स्थानिक नेताओना पीठबळ थकी खूब मोटू भ्रष्टाचार कर्यु छे। ગુજરાતમાં નકલી ઘી, નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી અને નકલી સરકારી ઓફિસ પણ મળી રહે છે। ટૂંક સમયમાં ચાઇનાની નકલી ચીજ વસ્તુઓની જે ફેક્ટરી છે એ ગુજરાતમાં નખાઈ જાય તો નવાઈની વાત ન કહેવાય। ખેર આવું બધું ચાલી રહ્યું છે ત્યારે આદિવાસી વિસ્તારના નેતા ચૈતર વસાવા છોટાઉદેપુર કલેક્ટરના કાર્યાલય પહોંચ્યા હતા અને આક્ષેપ કર્યા હતા કે સંખેડાના ધારાસભ્યની સંસ્થાને 15 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એ પણ કાગળિયા ઉપર। વધુ શું આક્ષેપો કર્યા હતા તેના વિશે વિગતવાર વાત કરીએ। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। હમણાં બોડેલીમાં બોગસ સરકારી અધિકારી બની અને સરકારના 4.25 કરોડ રૂપિયા ચાઉં કરી ગયા હોય તે સંદીપ રાજપૂત સામે કાર્યવાહી થઈ અને કાર્યવાહી સાથે હવે રાજનીતિ પણ થઈ રહી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા છોટાઉદેપુર પહોંચ્યા હતા। કલેક્ટર કચેરીમાં તેમણે આવેદન આપ્યું હતું અને નેતાઓ અને બાકી જેટલા પણ અધિકારીઓ છે એના ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે અભયસિંહ તડવી જે સંખેડાના ધારાસભ્ય છે એમના ઉપર આક્ષેપ મૂકી અને કહ્યું હતું કે તેમના લાગવગવાળી જે સંસ્થા છે જલારામ એન્ટરપ્રાઇઝ એમને 15 કરોડના કામ કર્યા છે અને એ પણ માત્ર કાગળ ઉપર અને સરકારની સાથે ઠગાઈ કરી છે। ન માત્ર અભયસિંહ તડવી પણ ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા અને આદિવાસી નેતા જસવંત ભાભોર પર પણ આક્ષેપ કર્યા હતા। આપણે સૌએ અગાઉ સાંભળેલું કે નકલી સીએમઓ અધિકારી હોય, નકલી પીએમઓ અધિકારી હોય, નકલી ઘી, નકલી તેલ, નકલી બટર, નકલી ચીજ, નકલી દારૂ, આજે તો નકલી ઓફિસ આખી ને આખી કચેરી આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ઝડપાયેલી છે। આ સમગ્ર ટ્રાઇબલના ભ્રષ્ટાચારને લઈને અમે અગાઉ માન્ય મુખ્યમંત્રીશ્રીને 23 માર્ચના રોજ રજૂઆત કરી હતી, મુખ્ય સચિવને રજૂઆત કરી હતી, આદિજાતિ વિકાસ વિભાગના કમિશનરને રજૂઆત કરી હતી, પણ આ ભાજપ સરકારે ગંભીરતા ન લીધી અને એના કારણે આજે સમગ્ર આદિવાસી વિસ્તારમાં જે કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી જે કરોડો રૂપિયાનું આદિવાસી સમાજના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે જે બજેટ આવે છે એને આવા નકલી કચેરી ઉભી કરીને, નકલી એજન્સી ઉભી કરીને, નકલી બિલો મૂકીને અને નકલી કાગળ પર જ કામો બતાવીને કરોડો રૂપિયા વાપરી નાખવામાં આવે છે। આજે તમે જોઈ શકો છો આદિવાસી સમાજના ઉત્થાન માટે ઉમરગામથી અંબાજી સુધી જે 14 પ્રાયોજના અધિકારીની કચેરીઓ છે એમાં દર વર્ષે અમારા 1800 કરોડ ભારતના બંધારણના 275 કલમમાં આવે છે, 1800 કરોડ અમારા સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટમાં આવે છે, 500 કરોડ અમારા ગુજરાત પેટર્નમાં આવે છે, એની સાથે સાથે 33 કરોડ અમારા 10% રાજ્યકક્ષાના ફંડમાં આવે છે। તમામ યોજનાઓનું બજેટ અગાઉના આ જીએસ અધિકારીઓ હતા એ જીએસ અધિકારીઓએ એમના મળતિયાઓ સાથે મળીને, એજન્સીઓ સાથે મળીને ત્યાંના સ્થાનિક નેતાઓના પીઠબળ થકી ખૂબ મોટું ભ્રષ્ટાચાર કર્યું છે। આજે પણ તમે જોઈ શકો છો આ ચાલુ વર્ષની જ હું માહિતી આપું, આ ગુજરાત સરકારે મને આપેલી માહિતી છે, આ ગુજરાત સરકારે મને આપેલી માહિતી છે જેમાં આ આટલા રૂપિયા આ 14 પ્રાયોજના કચેરીઓમાં વપરાયેલા છે, પણ આજે એ કામો આ ચૂકવણા થઈ ગયા પણ એ કામો સ્થળ પર છે નથી। જીએસટી વગરના બિલો મૂકીને, નકલી એજન્સીઓ લાવીને, નકલી ઓફિસો ઉભી કરીને તમામ આદિજાતિ બજેટ ખંખેરી લેવામાં આવ્યું છે। જો વિજિલન્સ કમિટીની નિમણૂક કરવામાં આવે, તટસ્થતાથી તપાસ કરવામાં આવે તો આ નકલી કામ કરનારા જે જીતેશ શાહ છે, સંદીપ શાહ છે, ભાર્ગવ શાહ છે, દિવ્યેશ શાહ છે, આખી વાણિયા લોકોની જે ટુકડી છે, જે પ્રદેશના નેતાઓના નામો લઈને અહીંયા ટ્રાઇબલમાં છેલ્લા 10 વર્ષથી કામ કરે છે, માત્ર એ લોકોના કામની તપાસ કરવામાં આવે, માત્ર 6 વર્ષના કામની તપાસ કરવામાં આવે તો પણ 1200 થી 1300 કરોડનું કૌભાંડ બહાર આવે એવું છે। સાથે સાથે અમે ગુજરાત સરકારને અને કેન્દ્ર સરકારને કહેવા માંગીએ છીએ, ડબલ એન્જિનને સરકારને કહેવા માંગીએ છીએ કે આઝાદીના 75 વર્ષ પછી અમારું આટલું મોટું બજેટ આવવા છતાં આજે અમારા વિસ્તારમાં આવા અધિકારીઓના લીધે, આવી એજન્સીઓના લીધે અને નેતાઓના પીઠબળના લીધે આજે અમારું ઉત્થાન નથી થયું।
आज छोटा उदयपुर की बात करो, नल से जल योजना में करोड़ों रूपया नो खर्चो थयो, लोगों ने पानी नहीं मळ्यु। हापेश्वर पानी पुरवठा योजना की बात करो, करोड़ों रूपया एमां चुकवणा थई गया, लोगों ने पानी नहीं मळ्यु। आज मनरेगा योजना में करोड़ों रूपया मटीरियल कामों बतावा, एमने लोगों ने रोजगारी नहीं मळी। एटले आवी ज रीतना आदिवासी विस्तारों में बीजा लोग पोतानी एनजीओ लई आवीने सेवाना नामने करोड़ों रूपया खंखेरी जाय छे, अने एमने मददरूप आवा अधिकारी जे अगाउ जीएस केडर ना हता एमनी टोळकीए करी छे। त्यारे सरकार विजिलंस कमिटी नी रचना करे, 14-14 प्रायोजना विभाग में एनी तपास करे एवी अमारी मांगणी छे। आ तमाम बजेट नो जे पुरावा छे ए सरकारे अमने आपेला पुरावा छे। आ 1700 करोड़ ने बंधारण नी 275 मां खर्चो बतायो छे सरकारे, आमा 1800 करोड़ नो खर्चो बतायो छे, जग्या पर कोई काम थया नथी अने चुकवणा थई गयेला छे। तेवी ज रीते प्रायोजना अधिकारी द्वारा आ प्रायोजना अधिकारी दाहोदे मने रिपोर्ट आप्यो छे, एमां दाहोदे जे रिपोर्ट आप्यो 170 करोड़ नो खर्चो थयो, जग्या पर कोई काम थयुं नथी। आ अधिकारी जे स्मित लोधा छे एमना आगळना अधिकारी आ कौभांड करेलुं छे। एवी ज रीते હવે આ મામલે કાર્યવાહી નહીં થાય તો પછી આગામી દિવસોની અંદર આંદોલન કરશે એવી પણ ચૈતર વસાવાએ ચીમકી આપી હતી, જોકે તેમણે આઈએસ અધિકારીઓની પ્રશંસા કરી હતી। હાલ બોગસ ઓફિસ અને 4.25 કરોડ રૂપિયાના તોડકાંડની વાત કરીએ તો પોલીસે અબુ બકર સૈયદ અને સંદીપ રાજપૂતની ધરપકડ કરી લીધી છે। આ મામલે પોલીસ પૂછપરછ કરી રહી છે અને મોટી કોઈ વાત છે ખુલી શકે છે એવી રીતના શક્યતાઓ દેખાઈ રહી છે। માહિતી કેવી લાગી કમેન્ટમાં જણાવો, જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો પછી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો। ધન્યવાદ।